નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્રમાં ભર ચમાચો ઉનાળો, રાજકોટમાં 38 ડિગ્રી ગરમી. અમદાવાદ હાઈવે પર પોલીસની જીપે 3ને હડફેટે લેતા 1નું મોત. સિંગડેલમાં 6 દિવસના ડબ્બે રૂપિયા 60નો ઘટાડો. હવે સમાચારોને જોઈએ વિગતવાર. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા સરેખડી ગામના ખેડૂતો આજે અનિશ્ચિત સમય માટે ધરણા પર ઉતરી ગયા છે. તેઓનો આક્ષેપ છે કે છારા ગામે જેતી નિર્માણ પામી રહી છે. ખેડૂતોને ખોટા વચનો આપી તેમની જમીન પચાવી પાડી છે. ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓને રોજગારી પૂરી પડાશે, પરંતુ એવું કંઈ બન્યું નહીં. ખેડૂતોને જમીનના પૂરા રૂપિયા અપાયા નહીં. ઉપરાંત ખેડૂતોનો આરોપ કર્યો કે કંપનીને જમીન વેચ્યા બાદ ચેપ બાઉન્સ થયા છે અને ભરતભાઈ કોર્ટમાં જવું પડ્યું. જલ્દીથી નિરાકરણ આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. મારું નામ ભરતભાઈ ધીરુભાઈ ચંડેરા, ગામ છારા. બરાબર, અત્યારે જેટીની પાછળ મારી વાડી આવેલી છે અને તે વાડીના રસ્તા બધી બ્લોક કરી દીધા છે. અત્યારે અહીંયા સ્થાનિક જમીન છે તેનું શું કરવાનું થાય? એ કંપનીને અમારા રસ્તાનું અને જે અમારે આગળ ગૌસરણ છે તે બધું પણ બ્લોક કરી દીધું છે. રસ્તા ઉપર આ બાબતે ક્યારે રજૂઆતો કરી છે? રજૂઆતો કરી છે આ બાબતે? હા, રજૂઆતો કરી છે. શું કહી આપે છે? અત્યારે કોઈ નિર્ણય આવ્યો નથી. તેમનું શું કહે? કંપની કંપનીનો અમલ જ કોઈ નથી આવ્યો. હજી અરજી આપી છે. બરાબર, અમારા રસ્તા બધા ખોદી નાખ્યા છે. અત્યારે સ્થાનિક વાડી છે ને જવું કઈ રીતે?